ओके, गुड आफ्टरनून ऑल फ्रेंड्स. सेल द यूनिट ऑफ लाइफ. आज नो आपनो टॉपिक छे न्यूक्लियस एंड देयर क्रोमोसोम्स. न्यूक्लियस आपणे लास्ट लेक्चर ની અંદર સ્ટડી કર્યું અને સર રેકોર્ડિંગ તમે YouTube પર અપલોડ કરો છો? નહીં, હજી બેટા નથી કરતો. આજે આપડા બધા જ રેકોર્ડિંગ છે એ થઈ જાય એટલે બે દિવસમાં Wi-Fi આવશે. મેં Wi-Fi માટે એપ્લાય કર્યું છે. આપણે મે બી નેટવર્ક ઇશ્યુ રહે છે એટલા માટે બે ચાર દિવસમાં Wi-Fi આવશે. પછી આખું ચેપ્ટર જ મૂકી દેશ YouTube ઉપર. લાઈક 10 થી 15 લેક્ચર્સ થયા છે, આપણા બધા રેકોર્ડ છે. એ બધા અપલોડ કરીને તમને લોકોને હું ડેટ કરી દઈશ. તમે એની ટાઈમ તમે રિવાઇઝ કરી શકો છો. ઓકે, તમારા જ વોઇસ પણ આમાં હશે. આપણે જે કાંઈ ડિસ્કસ કર્યું છે, જે કાંઈ આપણે એક્ઝામ્પલ આપ્યા છે, બધી જ વસ્તુ આની અંદર આપણે આવી જશે. તો ફર્સ્ટ 11 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 8. સર યસ, તમે કાલે PDF નોતી મોકલી ન્યુક્લિયર્સ વાળી, કે તમે સ્ટડી કરાયું હતું ને? હા, મે બી બેટા એવું છે કે હું WhatsApp માં જોઈન કરું તો સાઇન નથી થતી. આઈ વિલ બી ટ્રાય માય બેસ્ટ, અધરવાઇઝ ચેપ્ટર આઈ વિલ બી ટ્રાય. આજે હું જોઉં છું, જો થઈ જાય તો મોકલી દઈશ. ઓકે ઓકે ઓકે. સેલ ધ યુનિટ ઓફ લાઈફ ટોપિક આપણો ન્યુક્લિયસ એન્ડ ધેર ક્રોમોસોમ્સ. ધેન આફ્ટર વી વિલ ડિસ્કસ ધ ન્યુક્લિયસ લાસ્ટ લેક્ચર્સ, ન્યુક્લિયસ નો સ્ટ્રક્ચર્સ, એના ફંક્શન્સ, એની જે થિયરી છે આપણે ડિસ્કસ કરી. ધેન આફ્ટર વી વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ, અવર નેક્સ્ટ ટોપિક ઇઝ અ ક્રોમોસોમ્સ. આપણો જે લાસ્ટ નેક્સ્ટ ટોપિક છે એ છે ક્રોમોસોમ્સ. બહુ જ ઇઝી છે, એનો ઓવરવ્યૂ આખો આપી દઉં છું ફર્સ્ટ ટાઈમ. આ તમે સિમ્પ્લિફાઈ આ ટાઈપનું જોઈ શકો છો. વેઇટ, હે, ઓકે, આ ટાઈપના આપણા ક્રોમોસોમ્સ હોય છે આપણી બોડીઝની અંદર. અને આ જે આપણી બોડીઝના જે સેલ છે એ સેલના જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની અંદર જે ન્યુક્લિયસનું મેટ્રિક્સ છે ત્યાં આ ટાઈપના ક્રોમોસોમ્સ જોવા મળે છે. એનું સ્ટ્રક્ચર્સ જોઈએ આપણે તો જે ક્રોમોસોમ્સ છે એ ન્યુક્લિયો પ્રોટીન્સના ફાઈબર્સના બનેલા હોય છે. ન્યુક્લિયો પ્રોટીન્સના જે ફાઈબર્સ છે એના બનેલા હોય છે. અહીંયા વર્ડ્સ લખેલો છે ન્યુક્લિયો પ્રોટીન ફાઈબર્સ, ઇટ્સ કોલ ઇઝ અ ક્રોમેટિન્સ, એને ક્રોમેટિન્સ કહેવાય છે. આખું જે સ્ટ્રક્ચર્સ છે એ ન્યુક્લિયો પ્રોટીન્સના ફાઈબરનું બનેલું છે, એને ક્રોમેટિન કહેવાય છે. ધેન આફ્ટર તમે આ ફિગર જોશો તો આની અંદર તમને નાના નાના હેર લાઈક, તમને આમ શું કહેવાય કે નાનું સ્ટ્રક્ચર હોય, ઉપસેલી સરફેસ તમે જોઈ શકો છો આ ટાઈપની, દેખાય છે? હેલો, અમે બરફનો આઈસક્રીમ ખાતા હોય, બરફ ખાતા હોય કોઈ પણ જગ્યાએ, તમે આઈ થિંક તમે એનો ગોળો આવે એ ખાધો હશે બરફનો, તો એની અંદર કેવા બરફના નાના નાના ટુકડા હોય એ ટાઈપના, આની ઉપર આપણે ટુકડા રાખેલા હોય એવું આપણને ફીલ થાય છે, દેખાય છે આવું? હા સર. ઓકે, જો આ જે બોર્ડર છે ને બોર્ડર લાઈન જોવો એટલે ખબર પડી જશે. તો એ જે આવા નાના નાના ટુકડા છે અહીંયા હું ડ્રો કરું છું આ રેડ ક્રોમોસોમ્સ ની અંદર, તો એ જે નાના નાના ટુકડા છે એ છે આપણું ડીએનએ અને આરએનએ. આપણું ડીએનએ અને આરએનએ છે બોડીની અંદર જે જીનેટિક મટીરિયલ છે, એ જીનેટિક મટીરિયલ આ ક્રોમોસોમ્સ ની અંદર સ્ટોર થાય છે. સેલનું જે જીનેટિક મટીરિયલ છે, આપણા જે બોડીનું જીનેટિક મટીરિયલ છે એ સેલના ન્યુક્લિયસના ક્રોમોસોમની અંદર સ્ટોર થાય છે. ક્લિયર, યાદ રહેશે? એટલે કે આપણું જે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર ડીએનએ છે, આ ટાઈપનું, આ ટાઈપનું જે ડીએનએ ને આપણે સ્ટડી કર્યું છે, એ ડીએનએ આ જે ક્રોમોસોમ્સના જે પેર છે, આર્મ્સ કહેવાય, આર્મ્સ એટલે હાથ જેવી વસ્તુ, આ તમે જોઈ શકો છો આર્મ્સ, જે આર્મ્સ છે એની અંદર હોય છે. એટલે મિલિયન્સ ઓફ ડીએનએ પ્રેઝન્ટ ઇન સિંગલ ક્રોમોસોમ્સ. એક જ ક્રોમોસોમ્સમાં આ તમને જેટલા પણ નાના નાના ટુકડા દેખાય છે, અહીંયા ડોટ્સ કર્યા છે, એ બધા આપણા ડીએનએ છે. આપણા બોડીનું શું છે? ડીએનએ છે. યાદ રહેશે? હેલો, યસ સર. હવે સિમ્પ્લિફાય, તમારું હેર સેલ હોય, એટલે કે તમે ઘણી વખત સાંભળ્યું હોય ફોરેન્સિક લેબ્સ ની અંદર, ફોરેન્સિક લેબ ની અંદર તમારું હેર, તમારો હેર હોય એમાંથી સેલ રિમૂવ કરે, એ સેલમાંથી ડીએનએ રિમૂવ કરે. ક્લિયર? અને એ ડીએનએ છે એ તમારા બોડીના બીજા ડીએનએ સાથે મેચ થતો હોય, એના ઉપરથી ક્રાઇમ બ્રાન્ચ છે, જે ક્રાઇમ છે એ પકડવા માટે કોણે ક્રાઇમ કર્યું છે, ક્રાઇમ સ્પોટ ઉપર કોણ હતું, એ બધી જ ખબર પડી જાય છે. એટલે એક હેર સેલ છે, હેર સેલનું જે ન્યુક્લિયસ છે એની અંદર જે ડીએનએ છે એ ડીએનએ ઓછા ન હોય, એક ન્યુક્લિયસમાં મિલિયન્સ ઓફ ડીએનએ હોય. આપણે તો
સસ્પેક્ટેડ ગોતવા માટે એક જ ડીએનએ ની જરૂર છે. એક ડીએનએ તમે જે હેર છે એમાંથી રિલીઝ કરો અને એને તમે જે સસ્પેક્ટેડ તમને મળેલા હોય, જે તમને એવું લાગતું હોય કે આ લોકોએ ક્રાઇમ કરેલું હશે, તો એ બધાના બ્લડ સેમ્પલ લઈને એના ડીએનએ સાથે આ ડીએનએ મેચ કરો, એટલે તમને ખબર પડી જશે કે આ જે હેર છે એ આમાંથી કયા વ્યક્તિનો છે. આપણે પાસે સપોઝ 1 2 3 4 5 અને 6, આ જે 6 લાઈન છે, 6 વ્યક્તિ છે, 6 જણાના ડીએનએ જો આ ડીએનએ સાથે મેચ થશે તો એનો મતલબ કે ક્રાઇમ સ્પોટ ઉપર પ્રેઝન્ટ હતા. ઓકે, હેલો 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 ક્રિશા, નેન્સી, ઓમ, ટીશા, મારો વોઇસ આવે છે? હેલો હેલો